સંસાર પ્રત્યે સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરીએ. સુખ દુઃખના મોજા એવો આ સંસાર સાગર સમાન, મોજા ઉઠે અથડાય પાછા ફરે, બીજું મોજું આવે ત્રીજું આવે, વણથંભ્યો ક્રમ સંયોગ અને વિયોગ, સંયોગમાં સુખની કલ્પના વિયોગમાં દુઃખની કલ્પના, અર્થાત સુખ દુઃખના હિંચકે ઝૂલ્યા કરે જીવ. સંસારનું દુઃખ તો દુઃખ છે જ, પણ સંસારનું સુખ પણ દુઃખનું વિસ્મરણ માત્ર છે, અને છતાં સુખની આશામાં એ સંસાર તરફ જ દ્રષ્ટિ કરે છે. સંયોગ વિયોગ પર તે જ એનું વલણ રહે છે. સંયોગથી હર્ષ માને છે અને વિયોગના ભયમાં જીવે છે. બાહ્ય અભ્યંતર દુઃખ જ દુઃખ છે સંસારમાં. નરકમાં તો પ્રગટપણે બાહ્ય દુઃખ છે, દેવગતિમાં ભીતરના દુઃખ છે, બહારના કોઈ દુઃખ નથી, છતાં પણ ભીતરના દુઃખ છે. મનુષ્ય ભવમાં પણ વિજ્ઞાનનો આટલો વિકાસ થવા છતાં પણ દુઃખ ઓછું થયું નથી. કમ્ફર્ટ્સ એન્ડ ફેસિલિટીઝ આટલી વધવા હોવા છતાં દુઃખ ઓછું થયું નથી. અને તિર્યંશને તો ભાન જ ક્યાં છે, કર્મને આધીન થઈને જીવન પૂરું. હવે સમય આવ્યો છે કે વિકાસની સામગ્રી પ્રાપ્ત થઈ છે, અને વિકાસની સામગ્રી એટલે સુખી આત્માનો યોગ. સુખી આત્માનો યોગ એટલે સત્પુરુષનો યોગ, મહાવીરનો યોગ. સુખી આત્માનો યોગ એટલું જ નહીં, જે સુખી છે અને બીજાને પણ સુખી કરવાની જેમની ભાવના છે, સુખનો રસ્તો બતાડે છે, અને જો એમની આજ્ઞાએ વર્તીએ તો અવશ્ય સુખી થઈએ. વિતરાગ શાસનની પ્રાપ્તિ થઈ છે, કારુણ્ય મૂર્તિનો યોગ થયો છે. સુખી આત્માનો યોગ થયો છે એટલું જ નહીં, પણ એ સુખી આત્મામાં એ ભાવના પણ છે અન્યને સુખી કરવાની, અર્થાત સામર્થ્ય પણ છે અને એ લાગણી પણ છે, એટલે કે એ ભાવના પણ છે, દશા પણ છે અને કરુણા પણ છે. એમની એ દશા પ્રત્યે, એમની એ કરુણા પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થઈ માર્ગની શરૂઆત થાય છે. ફેથ ઇન હિઝ અબિલિટી એન્ડ નોબિલિટી, ફેથ ઇન હિઝ અબિલિટી, એમની વિતરાગ દશા પ્રત્યેનું શ્રદ્ધા, એન્ડ નોબિલિટી ઇન હિઝ નોબલ ઇન્ટેન્શન ઓફ કમ્પેશન ટુવર્ડ્સ ઓલ બિંગ્સ. અબિલિટી એન્ડ નોબિલિટી, આ બેમાંથી એકની પણ શ્રદ્ધા થોડી મંદ થાય અને પુરુષાર્થ અટકવા લાગે, ધીમે ધીમે અટકી જાય. એમની દશા અને એમની કરુણા, આ સાચા પુરુષ છે પરમ કૃપાદેવના વચન. આ સાચા પુરુષ છે, જેમ કહે છે તેમ મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગના દાતા છે. એમની આજ્ઞાનું આરાધન કરવામાં અવશ્ય મારું કલ્યાણ રહેલું છે. ફેથ ઇન હિઝ અબિલિટી, ફેથ ઇન હિઝ નોબિલિટી. સામર્થ્ય પણ છે અને એવી શુભ ભાવના પણ છે. એવા સત્પુરુષ, એવા કારુણ્ય મૂર્તિનો યોગ થવો એટલે વિકાસની સામગ્રી પ્રાપ્ત થઈ. હવે એમની ભક્તિ કરીને, આજ્ઞાનું આરાધન કરીને આપણા આત્માનું કલ્યાણ સાધવું છે. સંસારમાં સર્વ ત્રિવિધ દુઃખથી દુઃખી છે, આધિ વ્યાધિ ને ઉપાધિ, અને એક જ કહેવું હોય તો અસમાધિ. મનનું દુઃખ, શરીરનું દુઃખ,
dhannu, sabandhnu dukh, adhi vyadhi upadhi, ko to vikarnu dukh asamadhi. Dukhi che, etluj ne, ene dukh priya nathi, pan dukhmati mukt thavani ichha hova chata, dukhti mukt kem thavu e khabar nathi. તેથી જે સુખી થયા છે જે સુખી છે તેમને જો એવી ભાવના થાય કે આ દુખિયાને દુખથી મુક્ત થવું છે ને છતાં ફાંફા મારે છે અને હું સુખી છું તો હું એ રસ્તો બતાડું. દુઃખ દૂર કરવાની ભાવના તે જ કરુણા. દુઃખીના દુઃખ દૂર કરવાની ભાવના તે જ કરુણા. કરુણાની સમજણ, કરુણાનો વિચાર, કરુણાની ભાવના અને કરુણાની સક્રિયતા. શ્રવણ યોગ કરુણાની સમજણ, વિચાર યોગ કરુણાના વિચાર, ભાવના યોગ કરુણાની ભાવના અને એના પછી એની સક્રિયતા થાય ત્યારે કાર્યની સિદ્ધિ થાય. પ્રશ્ન એ છે કે કરુણા એટલે દુઃખ દૂર કરવાની ભાવના, પરંતુ દુઃખ દૂર કરવાની ભાવના એ કરુણા છે કે રાગ છે? કારણ કે કરુણા તો પ્રેમનું જ રૂપ છે, પણ એ પ્રેમ એ રાગ છે કે એ ધર્મ છે? અર્થાત એ એક આત્માનો સદગુણ છે. આ સદગુણ છે કે રાગ છે? કારણ કે રાગમાં પણ દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય છે. તમારા દીકરાને તાવ આવ્યો છે અને તમને થાય છે કે એનું દુઃખ દૂર કરું, ડૉક્ટરને ફોન કરો છો, અનેક પ્રકારના ઉપચાર કરો છો અને એની અંદર રહેલી છે આ જ વૃત્તિ દુઃખ દૂર કરવાની, તો આ કરુણા કહેવાય? જ્ઞાની કહે છે કે કરુણાનો વ્યાપ, કરુણાનું પાત્ર કોણ છે એના આધારે આ રાગ છે કે આ ગુણ છે એ ખ્યાલ આવે. માત્ર પોતાના ગમતા લોકો એના દુઃખ દૂર કરવાની તીવ્ર ઈચ્છા આવી હોય તો એને કરુણા નથી કીધી, રાગ કીધી. અથવા તો લૌકિક કરુણામાં તમે એને મૂકી શકો, પણ જ્યારે અધ્યાત્મ દ્રષ્ટિથી જોઈએ તો એને રાગ. અને જાણે સૌ જીવો, કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારના દુઃખથી દુઃખી હોય તો દુઃખ દૂર કરવાની ભાવના અને જેટલી શક્તિ હોય એ પ્રમાણે દુઃખ દૂર કરવાની ચેષ્ટા, આ કરુણા છે. વાદળા વરસે ત્યારે એનું વરસવું અમુક લોકો જ ઉપર ના હોય કે બસ અમારા ફેમિલી મેમ્બર ઉપર વાદળા કહે કે હું વરસું, બાકી અહીંયા કંઈ જરૂર નથી, એમ તો બધાનું આપણે કરવાની ક્યાં શક્તિ છે. પણ આટલાનું તો વાદળા વરસે ત્યારે કોઈ પાત્રનો ભેદભાવ રાખ્યા વિના વરસે, અને જો તારામાં કરુણા હોય તો દુઃખ જોતાની સાથે તારી અંદર એ વૃત્તિ જાગે. પછી કોણ છે એ દુઃખી એમાં યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમ પ્રમોદમાં હતું ને તેમ અહીંયા પ્રમોદમાં ગુણ જોએ આનંદિત થવું, પણ ગુણ એમને હવામાં તો નહીં હોય ને, કોઈ વ્યક્તિમાં જ હશે ને, એટલે ગુણીમાં જ હશે ને. હવે જો યર ધેર ઇઝ અ કેચ, તમને ગુણી ગમે છે એટલે એના ગુણ ગમે છે? મને અટકાવજો, હા, પાછું પ્રમોદ ઉપર ના ચાલ્યો જાઉં. ગુણી ગમે છે એટલે ગુણ ગમે છે કે ગુણ ગમે છે એટલે ગુણી ગમે છે? કે કોક વાર એવું બને કે ગુણ ગમે પણ ગુણી ના ગમે, કોઈ વાર ગુણી ગમે પણ એના ગુણ પ્રત્યે લક્ષ બી ના હોય. તમે કન્ફ્યુઝિંગ તો નથી કર્યું ને? એક રાગ છે, એક દ્વેષ છે અને એક ધર્મ છે. કેટલી વખત મને કોઈ વ્યક્તિ ગમે, શુભ ઋણાનો બંધ એવો હોય કે એ વ્યક્તિ મને ગમે છે અને ગમે છે એટલે હું
ટ્રાય કરું છું સમજવાનું કે આ ગુણ એનામાં છે. એ હોય કે પ્રોજેક્ટેડ હોય કે જેવી, પણ મુખ્યતા એ ગુણી છે, એ વ્યક્તિ છે. તો જ્ઞાની કહે છે આ પ્રમોદ ભાવના નથી, આ શુભ ઋણાનું બંધ છે. અને ઠીક છે, જો એ શુભ ઋણાનું બંધ કોઈ સંત પ્રત્યે, સદગુરુ પ્રત્યે હોય તો સારું છે, આગળ વધવામાં આ ઋણાનું બંધ કામ કરશે, પણ હજી સુધી ધર્મ નથી. પણ ધર્મમાં સહાય બની શકે આ ઋણાનું બંધ. એટલે આમ ઋણાનું બંધ છે એમ કરીને ફેંકી દેવાની જરૂર નથી, આગળ વધવાની જરૂર છે. કોક વાર એવું હોય કે કોઈ વ્યક્તિ માટે આપણો બહુ જ ગુસ્સો હોય. સમજો કોઈ કિચન કમિટીના સમજો 3-1 લોકો હોય, અને સારું હતું આજનું શ્રીખંડ ખાધું કે આંખોમાં દેખાય છે તમારે, બપોરનું ખાધેલું તેમને દેખાય છે. કચોરી કચોરી ખાધી કે નહીં, બધું જ બહુ સરસ હોય. અને એ લોકોની સેવા પણ, એ લોકોનો પ્રેમ ઉલ્લાસ પરિશ્રમ બધું તમને ગમ્યું હોય, પરંતુ પેલો વ્યક્તિ તમને નહીં ગમતો હોય. દિનેશ ખબર નહીં, એનું ડાચું જેવું છે ને, જેને ઉઠક બેઠક ના ખબર હોય, હવે એ બસ ગ્રંથિ બંધાઈ ગયો હોય. મને ગુણ ગમે છે કે બહુ સરસ કામ કર્યું, પણ એને જોઉં છું તો પાછું મારું અટકી જાય છે. પ્રમોદ જે જાગવું જોઈએ, પ્રગટ પણ થવો જોઈએ, ઉલ્લાસ, તો મને એમ થાય કે એના કરતાં દેવેનને કહું, બાવીસીને કહું કે બહુ સારું, પણ એને નથી કહેવું. તો આ પણ પ્રમોદ નહીં કહેવાય. આ ગમા અનગમા ક્યાંથી વચમાં આવી ગયા? કેટલી વખત થાય કે ગુણ ગમે પણ ગુણી ના ગમે, જેને કહેવાય દ્વેષ. એ વ્યક્તિ માટે એવો દ્વેષ હોય કે મને ખબર બી પડે કે આ બહુ સરસ ગુણ છે, પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ હેમ એન્ડ અપ્રિશિએટ, સમથિંગ ઇઝ સ્ટોપિંગ મી. તો તમે એ ગુણનો બી પ્રમોદ કર્યો ને, પરંતુ એ સાચો પ્રમોદ નથી, કારણ કે દ્વેષ ભરેલો છે. કોઈક વાર ગુણી બહુ ગમે, રાકેશભાઈ બહુ ગમે, અને તેથી પછી એમનું બધું જ ગમે, પણ આ ગુણના કારણે ગમે છે એવું નથી, કોઈક ઋણાના બંધના કારણે ગમે છે, અને પછી બધું જ ગમવા લાગે એ વાત અલગ. નહીં, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. ગુણના કારણે ગુણી હોય અને પછી ગુણ ગુણીની અભેદતા લઈ લો તો ત્યાં તમારી યાત્રા આગળ વધે. એવી જ રીતે કરુણામાં, વાત સમજાય છે, એવી જ રીતે કરુણામાં, કે કરુણામાં કોઈ ભેદ ન હોય, પાત્ર ભેદ ન હોય. જો ભગવાન મહાવીરે વર્ષી દાન કર્યું ત્યારે દાનમાં કોઈ કોઈ પાત્ર ભેદ નથી રાખ્યો, અને જ્યારે દાન ધર્મ એ વર્ષી દાન પૂરું કરીને દીક્ષા ગ્રહણ કરી, ત્યારે એક બ્રાહ્મણ આવે છે કે હું બહુ દૂરથી મેં આ વાત સાંભળી કે વર્ધમાન આવી રીતે દાન કરે છે, અને હું આવ્યો છું કંઈક, અને ભગવાને તો દીક્ષા લઈ લીધેલી, એક વસ્ત્ર હતું, તો પોતે નિર્વસ્ત્ર થઈને પણ એ યાચકને, એ બ્રાહ્મણને, એ મારો છે કે પારખો છે કે પરાયો છે કે ક્ષત્રિય છે કે બ્રાહ્મણ છે, એવો કોઈ ભેદ રાખ્યા વિના એનું દુઃખ દૂર કરવાની ભાવના સક્રિય થતી આપણે જોઈએ. સમજ્યા? એટલે જ્યાં થોડા લોકો માટે ચિક્કાર હોય, હા, તમારી બેબીઓ માટે બહુ જ હોય, એને કોઈ દુઃખ પડવા નહીં દઉં, એને દુઃખ પડે તો દૂર કરવાની તીવ્ર ભાવના, પણ એવી બધા માટે ન હોય ને, તો એને સેલ્ફિશનેસ કે રાગ કહેવાય. ભલે દુઃખ દૂર કરવાની ભાવના છે, પણ પાત્ર ભેદ વિના જો કોઈ પણ જીવને દુઃખી જુઓ અને દુઃખ દૂર કરવાની ભાવના થાય, તો એને કહેવાય કરુણા. ભગવાન મહાવીરને જગત વત્સલ કીધા છે, જગત વત્સલ ભગવાન મહાવીર. અનેક જગ્યાએ મારે જવાનું થાય, અને એમાં કેટલીક જગ્યાએ સ્વાધ્યાય કરતા એ વર્ગ એવો હોય કે જેને કૃપાદેવનું પણ કોઈ કાંઈ જ ખબર ન હોય, એવી જગ્યાએ જવાનું થાય તો સત્સંગ શરૂ થાય એની પહેલાં મારે થોડો પરિચય આપવાનો આવે, અને પરમ કૃપાળુ દેવનો પરિચય આપવામાં મહાવીરની વાત ન કરું એ તો કેમ ચાલે? કારણ કે એ પુરુષનો પરિચય એના ગુરુથી જ અપાય, અને મહાવીર બોલતા હું એક વિશેષણનો ઉપયોગ હંમેશા કરું, જગત વત્સલ ભગવાન મહાવીર.
પછી આગળ એમના શિષ્ય અને આ અને જે આગળ બોલું, જગત વત્સલ તો બોલું, કેમ જગત વત્સલ? બહુ નાનો હતો ત્યારે પેલી ભાવનાઓમાં મને લઈ જતા. આવી રીતે રાત્રે ભક્તિ થાય તેને ભાવના કહેવાય સંપ્રદ. તો એ ભાવનામાં એક પદ ગવાતું, મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. ભજે ભલે જૈનો પણ મહાવીર ખાલી જૈનોના નથી, કારણ મહાવીરે કરુણા સર્વ જીવની કરી છે, જૈનોની જ નહીં. જૈનો બધા મોક્ષ પામે, સુખ પામે, જૈનોના દુઃખ દૂર થાય, એ બધી સંકુચિતા તો આપની છે. મહાવીરની દયા કો, કરુણા કો, એ તો સર્વ જીવ પ્રત્યે હતી. તેથી એ જગત વત્સલ ભગવાન મહાવીર. અને સર્વ એટલે સર્વ મનુષ્ય નહીં, સર્વ જીવ, તિર્યંશ પ્રત્યે બી. અને કેવી કરુણા, કેવી પરમ પુરુષ, છતાં પણ જિંદગીમાં એક જ વખત આંખમાંથી અશ્રુનો સ્રોત વહે છે, અને એ બી ક્યારે? જ્યારે સંગમ દેવનું રૂપાંતરણ ન થયું. સંગમ દેવ એમના સંગમાં 6 મહિનાથી છે, પરંતુ એનામાં કોઈ જ ટ્રાન્સફોર્મેશન ન આવ્યું. બાકી જે જે ક્રોધ ભાવતી, ઉપસર્ગ કરવાના ભાવતી ભગવાન પાસે ગયા, એનું પણ રૂપાંતરણ થયું, એવી ભગવાનની કરુણા હતી. કરુણા હોવા છતાં પણ પેલો જીવ અભવી હતો, અને તેથી એના ભાવોમાં ખાલી એટલું જ આવ્યું કે આ આ આ સાધુને દુઃખ પહોંચાડવામાં અને મારી નાખવામાં હું નિષ્ફળ ગયો. આટલા ભાવપૂર્વક પાછો ગયો, પણ એનું હૃદય બિલકુલ બદલાયું નહીં. અને એ જોઈને ભગવાનના આંખમાંથી આંસુ નીકળે. દીક્ષા વખતે નહીં, કાનમાં ખીલા ઠોકાયા તારે નહીં, કોઈ પણ પ્રસંગમાં, હર્ષના કે શોકના કોઈ પ્રસંગમાં આંસુ નીકળ્યા નથી. પણ જ્યારે એ જીવને સુધરતા જ દીખતા નથી, આ કરુણા નહીં તો બીજું શું? અને પેલા ચંડ કૌશિક આ બોલ્યા એટલે મને હમણાં એ સ્મરણ થાય છે. ચંડ કૌશિક ત્રીજા ફૂફાડે, ત્રીજો દંશ જ્યાં ભગવાનના પગમાં ત્રીજો મારે છે, એની પાછળ બે આખું એક આધ્યાત્મિક રહસ્ય રહ્યું છે, ક્યારેક હું સમજાવીશ. એ ત્રીજો દંશ મારે છે અને ભગવાનના પગમાંથી દૂધની ધારા. કેટલો ક્રોધ, કેવો ક્રોધ! અરે કેટલા લોકોએ ચેતવ્યતા ભગવાનને, જાશો ના પ્રભુ, પંથ વિકટ છે અને ઝેર ભર્યો છે, એવો નાક ત્યાં છે, કેટલું કીધું હતું. અને એમ કે એટલો બધો ક્રોધમાં રહે છે, ફૂફાડા જ માર્યા કરે છે. ભગવાનને કીધું કે એને દોષરૂપી દુઃખ વર્તે છે, ક્રોધરૂપી દુઃખ વર્તે છે, અને એની દુઃખ દૂર કરવાની મારી ભાવના છે. બીજો રસ્તો હતો, આ જ તો સાધકતા છે, કે બે રસ્તા હોય તો બી કરુણાનો જ રસ્તો પકડે. અને એ રસ્તે જાય અને પેલો ક્રોધમાં, જો એક બાજુ આપણે કહીએ કે ભગવાનનું ઓરા આવું હતું, ભગવાનના નિકટ આવતાની સાથે ભાવ પણ પેલો તીવ્ર કસાયમાં, કે ભગવાનની નિકટ ગયા પછી પણ એનો ભાવ તે વખતે સમયો નહીં. એક દંખ માર્યો, બીજો અને ત્રીજો ત્યાં દૂધની ધારા ફૂટે છે. બૂજ બૂજ ચંડકો, કોઈકને સત્સમાગમથી ન થાય, દર્શન માત્રથી એનું કોર એટલો ભારે કર્મી જીવ હોય કે દર્શન માત્રથી એના ભાવો ન પણ બદલાય, પણ સત્સંગથી બદલાય પાછા. ખાલી દર્શનથી ન થાય, પણ પ્રભુના મુખમાંથી જ્યાં બૂજ બૂજ ચંડ કોશે અને રોમ રોમમાંથી કરુણાની ધારા, પગમાંથી દૂધ એ તો ખાલી પ્રતિકરૂપ છે, પણ રોમ રોમમાંથી કરુણા વહી, આટલો અપકાર કરે ત્યારે તો પણ કરુણા વહી, અને એના કારણે એના ભાવમાં પરિવર્તન આવ્યું. શાંત થયું, પશ્ચાતાપની ભાવના થઈ. 15 દિવસનું અનશન, ત્યાં જ આહાર પાણીનો ત્યાગ. 15 દિવસનું અનશનને દૂધના કાર, બીજા બધા લોકો બધા પૂજે, હા, કે આ નાગ હવે સારો થઈ ગયો છે, પૂજે, એટલે એના કારણે કીડીઓ આવે, ને કીડીઓના કારણે ચાલની જેવું આખું શરીર થઈ ગયું. 15 દિવસ અનશન ચાલ્યા અને એના પછી 8મા દેવલોકમાં ગયો.
ચંડ કૌશિકનો જીવ અત્યારે આઠમા દેવલોકમાં છે, એક ભવ કરીને મોક્ષે જવાનો. સર્પ જેની સહજ ગતિ નરક તરફની જ હોય, આખું જીવન ક્રોધ સિવાય કંઈ કરે જ નહીં, કંઈ જ નહીં, માત્ર હાનિ ને હિંસા ને કશાય, અને તેથી એની સહજ રીતે આપણી સ્વાભાવિક ગતિ નરક તરફની હોય, પણ કોઈક જગત વત્સલ કરુણાવંત પ્રભુ આવી કારુણ્ય મૂર્તિનો યોગ થઈ જાય તો કોકની કરુણા એના એની ગતિ બદલી નાખે. અને જે કોઈ વાર પહેલી બીજી ત્રીજી કે એવી કોઈ નરકે જવાનો હોય એના બદલે આઠમા દેવલોક અને થોડા જ કાલાંતરે મોક્ષ. તિર્યંચ પ્રતિ પણ જેમની કરુણાની ધારા. આમ જુઓ તો શાંતિનાથ ભગવાનની કથા આવે તો પેલું પક્ષી યાદ આવે, પારેવડું, જેના કારણે મેઘના ભાવમાં, અને એ આત્મા એ કરુણા કે એને બચાવવા માટે કે જેટલું માંસ આપો એમ કરતાં, દેવોની પરીક્ષા હતી, પણ એ પારેવાની કરુણા કરતા શાંતિનાથ. નેમનાથને જુઓ તો હરણની દયા કરી, હરણની કરુણા. પાર્શ્વનાથને જુઓ તો સર્પની કરુણા. મહાવીરને જોઈએ તો બી ચંડ કૌશિકની કરુણા. મુનિત્રોત સ્વામી તો ક્યાંથી ભૂલાય. એક રાત્રિમાં 60 યોજનનો વિહાર રાજગ્રહીથી ભરૂચ નગરે, એક જ રાત્રિમાં 60 યોજનનો વિહાર કરી પ્રભુ ભરૂચ નગરે પધારે છે મુનિ સુરત. બહુ ઓછા તીર્થંકરોનું ગુજરાતમાં આવવાનું થયું, એમાંના એક આ મુનિ સુરત સ્વામી ભગવાન ફ્રોમ રાજગ્રહી ટુ ભરૂચ. અને સમોસરણ મન રચાયું અને ભગવાન મુનિ સુરત બિરાજમાન છે. અને ત્યાંના ભરૂચના રાજા તે વખતે જીત શત્રુ મહારાજ હતા, એમને ખબર પડે છે કે ભગવાન સમવસર્યા છે તો ઠાઠથી વંદન કરવા જાય છે, અને પછી 12 પરસદાની અંદર જ્યાં એમનું સ્થાન હતું ત્યાં બેસે છે. હજી એ દિવ્ય ધ્વનિ ફૂટી નથી, હજી શરૂ થઈ નથી, ત્યાં એક ઘોડો ભગવાનની અત્યંત નિકટ આવે અને હર્ષથી 3 પ્રદક્ષિણા કરે. હર્ષથી, ઘોડાનો હર્ષ તમે બિકાનેરની પ્રતિષ્ઠામાં જોયો છે ને, હા, બિકાનેરની પ્રતિષ્ઠા હતી લાસ્ટ ડિસેમ્બરમાં, ત્યારે પેલો ઘોડી કે ઘોડો જે હશે તે, હા, એનો હર્ષ આપણે જોયો હતો, હા, બજાર વચ્ચે. એવી રીતે આ હર્ષથી આ ઘોડો ભગવાનને જોઈને 3 પ્રદક્ષિણા લે છે. કંઈક પૂર્વ સંસ્કાર જાગૃત થયા હશે. પ્રદક્ષિણા લઈ અને વંદના કરે છે. જીત શત્રુ રાજાને વિકલ્પ જાગે છે કે આ તિર્યંચને શું ખબર પડતી હશે, એનો કયો સંસ્કાર જાગૃત થયો, એનું આ કરવાનું પ્રયોજન શું હશે, અને ભગવાનને પૂછે છે કે ભગવાન આની શું સ્ટોરી છે. કારણ કે એનો જે હર્ષ છે ઘોડાનો એ જોઈને પછી, અને પછી તે વખતે ભગવાનના શ્રીમુખે આ આખી કથા આવે છે. કહી દઉં શોર્ટમાં, નગર ને બધું નામ મને ખ્યાલ છે પણ બધું સ્કીપ કરું છું. એક નગરમાં 2 મિત્રો રહેતા હતા. એક મિત્રનું નામ જિનધર્મ અને બીજાનો સાગરદત્ત. જિનધર્મ એ જૈન ધર્મનો ઉપાસક હતો અને સાગરદત્ત હતો તે શૈવ ધર્મનો ઉપાસક હતો, અને છતાં બંને મિત્ર હતા. અને નિત્ય પેલો જિન ધર્મ જે હતો એ સેવા પૂજા ઇત્યાદિ આવશ્યક ક્રિયાઓ કરતો અને બહુ ઉલ્લાસપૂર્વક ભગવાનની આરાધના કરતો, અને આ શૈવ ધર્મની કરતો. એક દિવસ અમિત ગતિ નામના મુનિરાજ એ નગરમાં પધારે છે અને જિન ધર્મે કીધું એના મિત્ર સાગરદત્તને કે અમારા એ ગુરુ મહારાજ પધારે છે, આપ આવો ને સાથે. મિત્ર પ્રત્યેનું મૈત્રી ભાવના કારણે તે પણ સાંભળવા જાય છે, અને એ મહાપુરુષ એ મુનિરાજની વાણીમાં એને એટલું બધું સત્ય લાગે છે કે એને થાય છે કે હું પણ હવે દેરાસરે આવું અને જીન આરાધના કરું. અને આ જોઈને એ જે શૈવ સંપ્રદાયના લોકો હતા તે લોકો થોડા નારાજ થયા કે આને જાણે ખેંચી લીધો, જૈન બનાવી દીધો એવી રીતે.
બંને એક એક મંદિર બનાવ્યા હતા. જૈન ધર્મે એક જૈન જૈન મંદિર બનાવ્યું હતું અને પેલો સાગર દત્તે એક શૈવ મંદિર બનાવ્યું હતું એમ પોતાની આરાધના માટે. પણ હવે ધીમે ધીમે પેલા મંદિરમાં એ જતો ઓછો થયો અને એ જૈન મંદિરમાં જ પોતાની આરાધના કરતો. ધીમે 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 તો લગભગ જવાનું એને બંધ થઈ ગયું. આ જોઈને સ્વાભાવિક છે કે કોઈ બી સંપ્રદાયમાંથી કોઈ બી વ્યક્તિ જાય તો હી ઇઝ કન્સિડર્ડ અ ટ્રેટર, અને નારાજ થયા અને એને પાછો ખેંચવા માટે એ કીધું કે એકવાર એ મંદિરની સાલગીરી હતી અને કંઈક ધજા બજાનો કોઈ પ્રસંગ હતો, તો કે આપણે એમને એક વિનંતી કરી કે તમે તો મંદિર બનાવ્યું છો તો આ દિવસે તો આવો મંદિરમાં. અને એને થયું કે કોઈને દુઃખી કરવા નથી તો હું ચોક્કસ જાઉં. એ જાય છે, એ મંદિરમાં જાય છે, ફંક્શન હોય છે, પ્રોગ્રામ હોય છે, પરંતુ ચોખ્ખાઈના અભાવે, હા, એ મંદિરમાં ચોખ્ખાઈ ક્લેનલીનેસ નહોતી તેના કારણે એટલા બધા ઉંદરો ફરતા, કારણ કે ઘી અનાજ મીઠાઈઓ વગેરે આમ તેમ હોય એટલે એટલા ઉંદરો ફરતા અને એ આમ તેમ ભાગતા હોય એમાં કેટલા મરતા. આ જોઈને હવે એના અંતરમાં હવે અહિંસા ધર્મના સિદ્ધાંતોથી એ ઘણો પ્રભાવિત થયો છે અને એ પ્રભાવના કારણે એને ત્યાંના જે બધા કાર્યકર્તા હતા તેમને થોડું સૂચન કર્યું કે આવું આપણે થોડું ક્લીન રાખવું જોઈએ, આવી મંદિરમાં જીવ હિંસા ન થવી જોઈએ. અને તે વખતે એ લોકોને ભારે ક્રોધ આવે છે કે આ તમે પેલા જૈન ધર્મી સાથે જૈનના એમાં જાઓ છો ને એટલે તમને હવે અહીંયા બધું કંઈ જ સારું દેખાતું નથી, અને એટલું બધું એનું અપમાન કર્યું, એટલું બધું અપમાન કર્યું. હવે તે જ વખતે સી અપમાન ના કારણે ડિસ્ટર્બન્સ એના અંદર ક્રિએટ થયું, કારણ કે ચારે બાજુ બધા ત્યાંના બીજા ટ્રસ્ટી ને પૂજારી ને લોકો હતા અને એક સરખો એ લોકોનો રોષ હતો આખો કે કેમ તમે ત્યાં જાઓ છો. અને એ ડિસ્ટર્બન્સના કારણે તે જ વખતે એને થોડો મિથ્યાત્વનો ઉદય થયો. જો મિથ્યાત્વનો ઉદય ડાયરેક્ટ ટપકતો નથી, પહેલાં કોઈ માનહાનિ થવી જોઈએ, કોઈક તબિયત બગડવી જોઈએ, એવું કોઈક જાતનું ડિસ્ટર્બન્સ આવે અને તે વખતે સ્વ કેન્દ્રિત વિચાર થાય અને મિથ્યાત્વનો એટેક થાય અને તે વખતે બધું પોતાનું સાચું લાગે અને સામેવાળાનું ખોટું લાગે અને ધીમે 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 સતનો વિરોધી થતો જાય. એટલે વેન યુ આર અપસેટ ખૂબ ધ્યાન રાખવું કે એ શાંતિથી એ ડિસ્ટર્બન્સને પણ પસાર કરો પણ મિથ્યાત્વના શિકાર ન બનો. પણ તે વખતે જે બધા એનું બહુ અપમાન કર્યું ને, મે બી હી વોઝ નોટ રેડી ફોર ઇટ. અહીંયા કોઈ બે ધર્મની વાત નથી કરતો, બે આત્માઓની શું ઘટના ઘટી તે વાત કરું. એટલો બધો ડિસ્ટર્બ થઈ ગયો અને પેલા લોકોએ એટલો બધો એટેક કર્યો ક્રોધથી, તર્ક અને અનેક અનેક પ્રકારે એની સાથે આર્ગ્યુમેન્ટ કરી અને એના કારણે એટલો ડિસ્ટર્બ થઈ ગયો તો એને કીધું થોડા દિવસ મારે કોઈને મળવું નથી, મારે કોઈ બી શૈવ ધર્મવાળાને બી મળવું નથી અને જૈન ધર્મવાળાને બી કોઈને મળવું નથી. સી યુ ફીલ લાઈક સલ્કિંગ, થોડો રિસાઈ જાઓ, દુઃખી દુઃખી થઈ ગયા હોય. અને તે વખતે એવું એનું બુદ્ધિ સર્ક્યુલર રૂટ ઉપર ચડવા લાગી કે એ જે બોલે જે વિચારે તે જ એને સાચું લાગે, એમ કરતાં કરતાં એને થયું કે મારે જૈન ધર્મની સાથે બી હવે રહેવું નથી અને જૈન ધર્મની બી ઉપાસના કરવી નથી, શૈવ ધર્મની બી નથી કરવી અને જૈન ધર્મની બી નથી કરવી. અને હી ડીડ નોટ વોન્ટ ટુ મીટ એનીવન. પેલો જૈન ધર્મી તો કરુણા ભાવથી ઘણી વાર જતો કે તું શાંત થઈ જાય પછી હું આવું, તું કે આપણે વાતો કરીએ. બટ જ્યારે તમારું મિથ્યાત્વ વધવા લાગે ને ત્યારે તમને કોઈની સાથે બોલવું જ ન હોય, કોઈની સાથે વાત જ ન કરવી. આ બી એક બીજી નિશાની છે કે વેન યુ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ટરેક્ટ મીન્સ યુ આર સિંકિંગ. ને તો તમે રાઈટ હોવ તો તમે ચર્ચા માટે રેડી હોવ, તમારી પાસે એક સ્ટ્રોંગ, પણ ધીમે એને એને દરવાજા જ બંધ કરી દીધા. કેટલા દિવસો સુધી તો કોઈને અંદર આવવા જ નથી ઘરમાં, અને એમ ઘણા દિવસો પસાર થયા તો બી જૈન ધર્મે જે એનો મિત્ર હતો તે મધ્યસ્થ ભાવનામાં રહ્યો. ગમે તેટલો તિરસ્કાર એના મિત્ર તરફથી કોઈ કારણ વિના કેટલો તિરસ્કાર મળ્યો તો બી એને સામે તિરસ્કાર ન કર્યો. જો તિરસ્કારની સામે તિરસ્કાર ન કરો ને તો યુ આર ગિવિંગ દેટ ચાન્સ ટુ દેટ પર્સન ટુ ઇમ્પ્રુવ. તે વખતે તો એને યુ કાન્ટ ઇવન એડવાઇઝ, ટચ મી નોટ હોય, અને છોડી બી દેવાનું. એ ઉપેક્ષા ભાવનામાં આવશે ત્યારે આપણે વાત કરશું કે કેટલી વખત છોડી દેવાનું. આમ વારંવાર બહુ એડવાઇસ આપો ને તો કોઈ એનું વધારે રોષ જાગે. યુ લીવ ઇટ અને કે કંઈ નહીં તમને આમ ઠીક લાગે છે તો આમ કરીને થોડો ટાઈમ છોડી દેશો ને યુ આર
you know, preparing for a way for him to come back. But sometimes if you pull too much, toena parinam which ghana varsho pasar thaya avitej ane pachi maran pathariye to pelo sagar da ane tyare ane suddenly maran ni nikat jay ne tyare badha j jivan na prasango aank samne aave ane ene thayu કે મેં જૈન ધર્મનું માન્યું નહીં, એની સાથે મેં કંઈક કીધું નહીં, એને કીધું બી નહીં કે મને શું થયું. એકવાર એને બોલાવે છે, એની માફી માગે છે, પણ એનું જે વલણ જૈન ધર્મનું જોવે છે એટલું પ્રેમ ભર્યું, કરુણા ભર્યું, જાણે કે કોઈ પ્રસંગમાં એને દુઃખ લાગ્યું જ નથી અને એના જ દુઃખની હજી તો ફિકર છે એને. ત્યાં એક વચન માંગે છે કે આ ભવ તો મારો વેસ્ટ થઈ ગયો, પણ મને વચન આપે જૈન ધર્મી, મને વચન આપ કે હું કોઈ પણ ગતિમાં હો તો તું મને પાછો ઉગારીને જૈન શાસનનો રસિયો બનાવ. અને તે વખતે એ જૈન ધર્મે એની ભાવનાને સ્વીકારી, એ મરીને ઘણા ભવો કરીને પછી ઘોડા રૂપે આ ભરૂચ નગરે પેલો સાગર દત્તનો જીવ ઘોડો બન્યો. અને પેલો જૈન ધર્મ જીવ દેવલોકમાં ગયો, દેવલોકમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થયો, ત્યાં 20 સ્થાનકની આરાધના કરી, દીક્ષા ગ્રહણ કરી, તીર્થંકર નામ કર્મ બાંધ્યું, 10મા દેવલોકમાં પાછો જન્મ્યો અને ત્યાંથી રાજગૃહી નગરે મુનિ સુરત નામે. અને આ બાજુ પેલો ભરૂચ નગરે પેલો ઘોડો, ક્યાં ભરૂચ અને ક્યાં ભરૂચ ક્ષેત્રે એ પાછો ઘોડાનો આવો શુદ્ર અવતાર, હા, અને ક્યાં આ તીર્થંકર ત્રણ લોકનો નાથ, ત્રણ લોકનો નાથ ભલે પણ પેલું ઋણાનું બંધ, પેલું વચન ગઈકાલે સવારે આવ્યું હતું ને, અનેક સુકૃત કરે તીર્થંકર ભગવાનની પ્રમોદ ભાવનામાં 7 ચીજમાં અને સેંકડો સુકૃત આવ્યા ને, તો ભગવાન એક જ રાત્રિમાં 60 યોજનનો વિહાર કરી અને ત્યાં પહોંચે છે. સમવસરણ રચાય છે, સમવસરણમાં બિરાજે છે, પેલો ઘોડો આવે છે, એના પૂર્વ સંસ્કાર જાગૃત થાય છે, જાતિસ્વરણ જ્ઞાન થાય છે, એ પોતાનો પૂર્વ ભવનો આ મિત્ર જૈન ધર્મ જોવે છે અને જોતાની સાથે એને હર્ષ સાથે પ્રદક્ષિણા કરે છે અને પછી ભગવાન પ્રતિબોધે છે, એને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે છે. કેટલી કરુણા! એટલે જગત વત્સલ કીધું, જગત વત્સલ કીધું. ચલો આ તો તીર્થંકર પનામાં હતા એટલે એમની વાણીના 35 અતિશયો છે અને એના કારણે એ ઘોડાને પ્રતિબોધ આપી, એની ભાષામાં એને સમજાય, એની રીતે એને સમજાય. પણ જો તીર્થંકર રૂપે ના હોત તો પણ જ્ઞાનીઓની કરુણા અનેક અનેક રીતે જીવને સ્પર્શે છે. શબ્દ તો માત્ર, પેલા જોને પણ કીધેલું ને કે શબ્દ ઇઝ વેરી ઇઝ વન ઓફ ધ ફોર્મ ઓફ સત્સંગ. પ્રવચન ઇઝ જસ્ટ વન ફોર્મ ઓફ કરુણા. વોટ હી કેન ડુ વિથ આઈઝ ઇઝ સમથિંગ મચ મોર. પણ આ તો હજી ઇન્દ્રિયની વાત રહી, હા, જીભ રહી કે આંખ રહી, પણ અનેક અનેક મન બલ, વચન બલ, કાયા બલ, આત્મબલ અને આત્મા બલથી. ઇનફેક્ટ યસ્ટરડે આઈ વોઝ રીડિંગ સમથિંગ, ઇટ વોઝ સો વન્ડરફુલ. આજે જે લોકોને લિફ્ટમાં પૂછતો હતો, અમે સવારના આવતા હતા, મેં તો યુ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફોટોગ્રાફ. હા, ફોટોગ્રાફી તો તમે બહુ કરો છો, બટ યુ નો વોટ ઇટ ડઝ ધ વર્ડ ફોટોગ્રાફ મીન? નહીં, યુ ડોન્ટ નો. ફોટો મીન્સ લાઇટ, ફોટો સિન્થેસિસ બોલીએ, ફોટો મીન્સ લાઇટ અને ગ્રાફ મીન્સ ચિત્ર. સૂર્યનો પ્રકાશ કે ફ્લેશનો પ્રકાશ, પણ એ પ્રકાશ તમારા ઉપર પડે અને એ પ્રકાશ પાછો રિફ્લેક્ટ થઈને લેન્સ પર જાય, એનું ચિત્ર જે દોરાય તે ફોટોગ્રાફ. તમે જે આડા આવ્યા ને એમાં, લાઇટની વચમાં જે આડા આવ્યા ને, એ આકારનો ચિત્ર લેવાયો, પણ એ બધું ફોટોના જગતમાં, લાઇટના જગતમાં બનતી ઘટના છે. અને હવે તો કિલિયન ફોટોગ્રાફી આવી ગઈ છે,
સિંગાપોરમાં તો મેં આને કીધું કે સિંગાપોરમાં તો 6-7 વર્ષ થઈ ગયા એને, ત્યાં કિલિયન ફોટોગ્રાફી ચાલે, તમારા ઓરાના પિક્ચર લે, તમે અત્યારના કેવા મૂડમાં છો. હું અધ્યવસાય સુધી તો વાત નથી કરતો, પણ તમારા પરિણામ કેવા ચાલે છે, તમારો અત્યારના કેવો મૂડ છે એનો ફોટો નીકળે, તમારા ચામડીનો નહીં, તમારા ઓરાનો. નેક્સ્ટ ઇયર કોઈ અમારે જવાનું થવાનું છે, કારણ કે ઓસ્ટ્રેલિયાનું કંઈ ગોઠવાય છે ફેબ્રુઆરીમાં કે ઓક્ટોબરમાં, તો સિંગાપોર થઈને જઈશ, હું ફોટા કઢાવીશ એના, મને જાણવું જ મારું મૂડ કેવો છે. વાતો તો બધી બહુ ઊંચી ઊંચી કરીએ છીએ, પણ ખરેખર આપના અધ્યવસાય કેવા છે, આપના પરિણામો કેવા છે, એટલે એવી એવી પણ અરે ભગવાનનો ઓરા જેવો, એટલી બધી કરુણા કે ભગવાન બોલે તો ઠીક, ભગવાન દ્રષ્ટિ કરે તો ઠીક, પણ એ ભગવાનની કરુણા કોઈ પણ દુઃખી જીવને એની રિસેપ્ટિવિટી ના હોય ને ઈચ્છા બી ન હોય તો પણ સ્પર્શે, એટલે તો નરકના જીવોને સુખની પ્રાપ્તિ થાય. એટલી બધી સ્ટ્રોંગ કરુણા ભાવના રોમ રોમમાંથી પ્રગટતી હોય, અદ્ભુત. જો ભાઈ, મૈત્રી, પ્રમોદ, કરુણા, આપણે ત્રીજી ભાવના પર છે કરુણા. મૈત્રી રાગનો નાશ કરશે, કરુણા દ્વેષનો નાશ કરશે, કારણ કે એક કરતાં અનેક ઉપર જ્યારે મિત્રતાનો ભાવ થયો ત્યારે જ આપણે એને મૈત્રી કહીએ. અ ફ્રેન્ડ ઓફ ઓલ ઇઝ અ ફ્રેન્ડ ઓફ નન. એટલે મૈત્રી રાગનો નાશ કરશે, તો કરુણા ભાવના એ તમારા દ્વેષનો નાશ કરશે. જોકે મેં તો કીધું કે મૈત્રીમાં પણ દ્વેષ, એ તો નિર્વૈર બુદ્ધિ એટલે દ્વેષનું તો જવાનું જ, પણ કરુણા એ જે તમારી અંદર તિરસ્કારનો ભાવ, અણગમાનો ભાવ છે એ દૂર કરશે. કેટલા હદે આ તૂટ્યો હશે તો મધર ટેરેસા વગેરે આવી સેવા કરી શકશે. કોઈ જુગુપ્સા નહીં, કોઈ ગ્લાની નહીં, કોઈ તિરસ્કાર નહીં, પોતાનું સમજીને જેમ કરે એવી રીતે. તમે જો પેલા બાળકને નાક નીકળતું હોય અને એની બાજુમાં એક સ્ત્રી ઊભી છે, તમારે જાણવું છે કે એ એની માં છે કે કોઈક બીજું સગો છે કે ફ્રેન્ડ છે કે કાંઈ, અને એને પેલી છીંક આવીને શેડો નીકળે ને, તો પોતાના હાથથી જો કાઢી નાખે તો માં છે, અને રૂમાલ ક્યાં છે, રૂમાલ ક્યાં છે ગોતે ને તો માં નથી. કારણ કે માનું પ્રેમ એવો હોય એને જુગુપ્સા આવે જ નહીં, બસ એનું દુઃખ દૂર થવું જોઈએ, એ એવો ભાવ જાગે. ભલે ત્યાં રાગની મુખ્યતા આ દ્રષ્ટાંતમાં રાગ છે, પરંતુ મધર ટેરેસા જેવી સાધિકાને આમ જ હશે ને. હા, કોઈ દ્વેષ નહીં, કોઈ તિરસ્કાર નહીં, કોઈ અણગમો નહીં, કોઈ રિઝર્વેશન્સ નહીં, પણ માત્ર એ ભાવ. તો કરુણામાં, મૈત્રીમાં જેમ રાગનો નાશ છે તેમ કરુણામાં દ્વેષનો ક્ષય છે. પ્રમોદ, સુખીના સુખમાં સુખી થવું. સુખી થોડું દે, ચાલો. કોઈના સુખમાં સુખી થવું એ રૂપ પ્રમોદ હતું, તો કોઈના દુઃખમાં દુઃખી થવું તે કરુણા છે. જો ત્યાં ગુણવંત છે તો અહીંયા દુઃખી કે દોષી છે. દોષ પણ એક પ્રકારનું દુઃખ છે, અસમાધિનું દુઃખ. એટલે દીન દુઃખીને ધર્મ વિહોના શું બોલે છે કરુણામાં, દીન ક્રૂરને ધર્મ વિહોન, ધર્મ વિહોનાને પણ, અને દીન દુઃખી દોષયુક્ત પણ જે હોય એને પણ કરુણાના પાત્ર બને છે. એ કરુણાના જ્યારે પ્રકારો જોશું તો એની અંદર આ વાત એકદમ સ્પષ્ટ થશે. કોઈને દુઃખી કરીને સુખી થવું એ અધર્મનો રસ્તો છે. કોઈને દુઃખી કરી અને સુખી થવું, જાતે દુઃખી થઈને પણ કોઈને સુખી કરવું એ ધર્મનો રસ્તો છે. કોઈને દુઃખી કરીને સુખી થવું, કોઈને દુઃખી કરીને સુખી કરવું તો એ ધર્મનો રસ્તો છે, એ કરુણા છે. બૃહદ શાંતિમાં પણ જે શ્લોક આવે છે, આપણે વારંવાર એનું ગાન કરીએ, શિવમસ્તુ સર્વ જગત, બૃહદ શાંતિ. પરહિત નિરતા ભવંતુ ભૂતગના, પરના હિતમાં નિરંતર રત રહે જગતના જીવો. જૂનાગઢનો નરસૈયો કે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જને તો તેને રે કહીએ જે પીડ
दुखे उपकार करे तोए मन अभिमान नो आने रे वैष्णव जन तो तेने रे कहिए गांधी जी नु प्रिय भजन वैष्णव जन तो सु એની શું નિશાની? પીડ પરાઈ જાણે રે. જો એક તો એવું છે, જાણ્યા પછીની જ વાત છે. જેમ બધી ભાવનાઓમાં બે બે ચીજ હતી, નિર્વૈર બુદ્ધિ, હિતની ચિંતના, પછી જોવું અને આનંદિત થવું, તે માની અંદર પણ બે આવશે. એક તો સ્વકેન્દ્રિત વિચારોમાંથી બહાર નીકળી ને કોઈના દુઃખથી દુઃખી થવું નંબર વન, અને કોઈ પણ સ્વાર્થ વિના એના દુઃખને દૂર કરવાની ભાવના. માન વગેરે કોઈ ભાવના ન હોય, માત્ર એની દુઃખ, એનું દુઃખ દૂર થાય એ જ એની મુખ્યતા હોય. આ બે વિષય ઉપર આપણે કાલે વિચારણા કરીને પછી આપણે શ્લોક અને રાત્રે ગયાષ્ટક કરીશું. પહેલાં તો એ વાત સમજી લઈએ કે જે સંકેતની પ્રાપ્તિ કરવા માટે નીકળ્યો છે અથવા સંકેતની પ્રાપ્તિ કરી છે, તેની અંદર તમે કરુણા ભાવનાનો ઉદ્રેક જોશો. કારણ સમ્યક દર્શનના પાંચ લક્ષણ શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. સમજાય છે? આટલા બધા ગુણોમાં સંકેત પામવા માટે કેટલું જોઈએ? દૂધ લેવા માટે કેટલા પૈસા જોઈએ? દાગીના લેવા માટે કેટલા પૈસા જોઈએ? સંકેત લેવા માટે અનંત ગુણો પ્રગટાય તો એની જરૂર નથી. પાંચ ગુણ પ્રગટે ને તો તમને સંકેતમાં તો પ્રાપ્તિ થાય. એ પાંચ ગુણ આટલા બધા ગુણોમાંથી ઓનલી 5 કયા છે ભાઈ? તો કે સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને પાંચમું અનુકંપા. જો દયા, અનુકંપા, કરુણા, અનુગ્રહ આ બધા એક કરુણા ભાવનાના જુદા જુદા જુદી જુદી પ્રોસેસ થાય ત્યારે એને જુદા જુદા નામ આપે. દયા, અનુકંપા, કરુણા, અનુગ્રહ. બીજાને દુઃખ ન પહોંચે તમારાથી એવી ભાવનાની મુખ્યતા હોય તો એને દયા કહેવાય. બસ મારાથી કોઈને દુઃખ ન પહોંચે તો કહેવાય દયા. તુલસીએ જેમ કીધું, દયા ધર્મ કા મૂળ હૈ. તો એ દયા. પછી છે અનુકંપા. મેં દુઃખ ના પહોંચાડ્યું હોય પણ એ કોઈ પણ કારણથી દુઃખી હોય, એનું દુઃખ જોઈને હું દુઃખી થાઉં, મારો આત્મા કંપાય, અનુકંપા, એ અનુકંપા કહેવાય. પહેલું હતું દયા, પહેલું હતું અનુકંપા. એનાથી હું દુઃખી થાઉં આટલી ભાવના એ અનુકંપામાં રહી છે. ત્રીજું છે કરુણા, જેમાં એનું દુઃખ દૂર કરું એવી ભાવના રહેલી. જો પહેલામાં શું હતું? હું દુઃખી ન કરું. બીજામાં એ દુઃખી છે એ જોઈને તમને તમારું હૃદય ધ્રવી ઉઠે છે, એ અનુકંપા. પછી ત્રીજું, જેમાં હું કંઈક કરું એના દુઃખને દૂર કરવા માટે. આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ સી એન્ડ ફીલ બેડ, આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ ફોર ઇટ. તો એ બની જાય કરુણા. અને પછી જ્યારે તમે ખરેખર એનું દુઃખ દૂર કરવામાં સહાયભૂત, નિમિત્તભૂત બનતા હો ત્યારે કહેવાય અનુગ્રહ. આમ જુઓ તો આ એક જ ના સ્વરૂપ છે, અને અહીંયા આપણે એનું નામ લીધું છે કરુણા, દયા, અનુકંપા, કરુણા, અનુગ્રહ. સંકેતની પ્રાપ્તિ માટે આ અનુકંપા નામનો ગુણ આવશ્યક છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આને જ થોડું સરળ કરીને કીધું, પ્રાણી દયા. પ્રાણી દયા એવી કોમલતા, એવી સેન્સિટિવિટી તમારામાં હોવી જોઈએ કે તમારાથી કોઈ દુઃખી તો ન થાય પણ કોઈ બીજા કારણથી પણ એ દુઃખી હોય તો તમા યુ વોન્ટ ટુ એક્સટેન્ડ યોર સેલ્ફ અને એનું દુઃખ દૂર કરવાની ભાવના. કેટલું કરી શકો એ વાત નથી,
કારણ કે એ તો શક્તિ અનુસાર થશે, પણ એની દુઃખ દૂર કરવાની ભાવના ને મારામાં શક્તિ નથી તો ગમે તે પ્રકારે કોઈ પણ એના દુઃખને દૂર કરે એવી તીવ્ર ભાવના. અને આ જ ભાવના તીવ્ર બને છે ને ત્યારે કોઈ સમકીતિ તીર્થંકર નામ કર્મ બાંધે છે. કોઈક સમ્યક દર્શન પામેલો આત્મા, એની અંદર રહેલી આ પ્રાણી દયા, એની અંદર રહેલી આ કરુણા ભાવના જ્યારે એનો વિષય સર્વ જીવ બને ત્યારે એવી ભાવના થાય કે હું સવી જીવના દુઃખ દૂર કરું, સર્વ જીવના આદિ વ્યાધિ ઉપાધિ અસમાધિ પરિભ્રમણના દુઃખ દૂર કરવામાં નિમિત્તભૂત બનું, એવી તીવ્ર ભાવના જો મારામાં શક્તિ હોય તો એમ કરીને એવી કરુણા ભાવના જાગે ત્યાં જ તીર્થંકર નામ કર્મનો બંધ થાય. જે ત્રીજા ભાવમાં કેવલ જ્ઞાન પછી કેવલ જ્ઞાન થઈ ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવે છે ત્યાં ધર્મ તીર્થ રૂપી એ કરુણાનું એક સુકૃત તેમના થકી થાય છે. ધર્મ તીર્થ ધર્મ દેશના ચતુર્વિધ સંઘ, કેટલાય જીવો સંકિત પામે, કેટલાય જીવો વીરતીને પામે, કેટલાય જીવો કેવલ જ્ઞાનને પામે, કેટલાય જીવો ઉચ્ચ ગતિને પામે, કેટલાય જીવો પંચમ ગતિને પામે એમના નિમિત્ત થકી. એટલે સંકિતની પ્રાપ્તિ માટે બહુ જરૂરી છે, સંકિત ટકાવવા માટે બહુ જરૂરી છે, અને વર્ધમાન સંકિત થઈ તાલે મિથ્યાભાસ અને એમાં આગળ જવા કરુણાનો રૂપ તો બદલાશે, પણ કરુણા ભાવના વિના કોઈ પણ ગુણ ટકતો નથી. અને વળી તું એકાંતની વાત કરે, આંખ બંધ કરીને ધર્મ કરવાની વાત કરે, અને ધર્મને ટકાવવા માટે મુખ્ય અંગ કરુણા કીધું કે જ્યાં બીજાનો વિચાર છે, મારે શું શું શું, મારે કોઈના વિચાર કરવા નથી. સારી વાત છે, પણ એવી નિર્વિકલ્પ દશા તને પ્રાપ્ત ન થાય ને ત્યાં શું વિકલ્પોની દશામાં મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થતા એ જ તારી ધર્મ વૃત્તિનું રક્ષણ કરશે અને વૃદ્ધિનું કારણ બનશે. મૈત્રી પ્રમોદ પછી હવે આપણે કરુણામાં પ્રવેશ કરીએ છીએ.
No.